નમસ્કાર, હું છું અલ્પા પરમાર. સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે. ચોટીલા હાઈવે પરથી છરીની અણીએ લેબર કોન્ટ્રાક્ટરનું અપહરણ થતા ગણતરીની કલાકોમાં જ આરોપીને વાંકાનેરથી ઝડપી પાડતી ચોટીલા પોલીસ. સિદ્ધપુર તાલુકાના બિલિયા ગામે 27મો સમૂહ લગ્ન ઉત્સવ યોજાયો. અમીરગઢના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઇકબાલગઢ ખાતે હર ઘર દસ્તક પ્રોગ્રામ અંતર્ગત વેક્સિનના બીજા ડોઝ આપવામાં આવ્યા. ગુજરાતના મંત્રી બ્રિજેશ મેરજા આજે રાજકોટ જિલ્લાની મુલાકાતે હતા. ઉપલેટા ધોરાજીમાં ભાજપના કાર્યકરોને મળ્યા બાદ આજે તેઓ બપોરે લેવા પટેલના આસ્થા કેન્દ્ર ખોડલધામ મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા. મા ખોડલના દર્શન કરીને તેઓએ આશીર્વાદ લીધા હતા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના દલપુર ખાતે આવેલ આત્મલિંગેશ્વર મહાદેવ તથા જોગણી માતાના મંદિરના મહંત શ્રી ચંદ્રમા ગીરી બાપુની જીવન સોળસી તથા સુંદર ગીરી મહારાજની ચાદર વિધિ કાર્યક્રમ યોજાયો. નિવૃત્ત કર્મચારીઓના પડતર પ્રશ્નોના નિકાલ પ્રશ્ને રાજપીપળા ખાતે મુખ્યમંત્રીને કરાઈ લેખિત રજૂઆત. જામનગરમાં સુભાષ માર્કેટ વિસ્તારમાં ગઈકાલે 100 રેકડી હટાવાયા બાદ આજે પણ રેકડીઓ વચ્ચે અંતર રખાવાયું. ગ્રામ પંચાયતની ચૂંટણી હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વાત કરીએ સાબરકાંઠા જિલ્લાની. સાબરકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ રણસિંગુ ફૂંકાયું છે ત્યારે હિંમતનગરના બેરણા ગામની સમસ્યા વિશે જાણીએ. ઝઘડિયા વિધાનસભા જીતવા ભાજપ કોંગ્રેસ અને બીટીપી વચ્ચે ત્રિપાંખીયો જંગ. નેત્રંગ તાલુકામાં 35 ગ્રામ પંચાયતમાં ચૂંટણીમાં સરપંચના 159, સભ્યોના 920 ઉમેદવારી પત્રો ભરાયા. 4 ગ્રામ પંચાયતની ચૂંટણી મુલતવી રહી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ગોપીનાથ કોમ્પ્લેક્સમાં આવેલ 34 નંબરની દુકાન ફરિયાદીના મૃતક પુત્ર દ્વારા મિત્રતામાં વાપરવા માટે આપેલ દુકાન ખાલી ના કરતા પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં મૃતક પુત્રના પિતા દ્વારા પોલીસ ફરિયાદ થઈ. રાકેશ ઝુંઝુનવાલાના નિવેશવાળા શેર ખરીદવાની સલાહ આપી રહ્યા છે એક્સપર્ટ. કોહલીને સમજવો અશક્ય, આફ્રિકામાં અશ્વિનને ના રમાડે તો નવાઈ નહીં પૂર્વ ક્રિકેટર. સુરત બળાત્કારીને ફાંસીની સજા થતા બાળકીના માતા પિતા 14 આંસુએ રડી પડ્યા. ભારતીય ટીમે એજાઝ પટેલને આપી સરપ્રાઇઝ ગિફ્ટ, ભૂલી ગયો પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ. પાલનપુરમાં બેકાબુ ટ્રેલર બાઇક પર પડતા 2 પટેલ યુવકો સહિત 3ના મોત. જામનગરમાં ભાજપના પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના ભાઈ પર થયો હુમલો. પીએમ મોદીની વારાણસી મુલાકાત પહેલા મસ્જિદને ઘેરુ રંગ કરાતા વિવાદ ઉભો થયો. ગાંધીનગરમાં પ્રવેશતા વિદેશી મહેમાનોએ 7 દિવસ સુધી ક્વોરન્ટાઇન રહેવું પડશે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં 27 ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખને લઈને કુલ 67 ફોર્મ પરત ખેંચાયા હતા, જેમાં સરપંચો માટેના કુલ 37 ફોર્મ પરત ખેંચાયા હતા, તો સભ્યો માટેના કુલ 30 ફોર્મ પરત ખેંચાયા હતા, તો 3 સરપંચો બિનહરીફ થતા 24 ગ્રામ પંચાયતો માટે 94 સરપંચો અને 168 સભ્યો માટેની ચૂંટણી યોજાશે. અમે અમારા પ્રગતિના સોપાન સમા વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ રહેણાંક માટેના પ્લોટ તથા દુકાનોનું ખાતમુહૂર્ત અને શુભારંભ તારીખ 19/11/2021 શુક્રવાર દેવ દિવાળીના દિવસે સમય સવારે 9 કલાકે કરવા જઈ રહ્યા છીએ. તો અમારા આ સાહસના સહભાગી થવા આપને હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ. સાઇટ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ, ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ, પ્રાંતિજ. વસુંધરા વિલા પ્રાંતિજ ભાખરિયા બસ સ્ટેન્ડની બિલકુલ નજીક દરેક પરિવારને પોસાય તેવા બજેટના આધારિત પ્લોટ, પ્રાંતિજ નગરપાલિકાની હદમાં એને પ્લોટ તથા દુકાનો, બાળકો માટે પ્લે એરિયા, રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ, દરેક પ્લોટને પાણીની પાઇપલાઇનની સુવિધા, સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ, સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ, સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર, દરેક પ્લોટની આગળ નાના
આકર્ષક ફૂલ ઝાડ ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ, પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ. સુંદરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ. પ્રોવિઝન સ્ટોર હોય કે ડેરી પાર્લર, એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ. સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે બાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ. ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ G10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ ગ્રામીણ બેંકની બાજુમાં એપ્રોચ રોડ પ્રાંતિજ. સંપર્ક સંજય પટેલ પોંગલુ, મોબાઈલ નંબર છે 94 281 86 880. રાજેશ પટેલ વદરાડ, મોબાઈલ નંબર છે 99 245 55 451. તો સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચાર નિહાળવા માટે જોતા રહો ZS TV.